गुड मॉर्निंग स्टूडेंट्स, आज अपने धोरण पांच में गुजराती विषय में निबंध लेखन करवाना छे। निबंध लेखन में आज अपने मारी मम्मी विषय निबंध लखवाना छे। मम्मी नाम सांभळता ज एवुं थई जाय के हाश हाश वड़े ने, घर में क्या थी क्या बार क्या होई आपणे, अने घरे आई अने मम्मी ना देखाय तो केवी दोड़म दोड़ करी मूके मम्मी मम्मी क्या छे मम्मी, बराबर ने। मां मां वालनो दरियो, एनी माटे કેટલું લખાયેલું છે પણ હજુ એવું ઓછું પડે છે। આપણી માટે માં એ ભગવાન સમાન છે, એટલા જ ઘરના બધા જ સભ્યો જેટલા આપણા માટે મહત્વ રાખે છે એટલી જ માતા રાખે છે, બરાબર છે। તો માં વિશે તો શું લખવું, બરાબર ને। ક્યાંકથી આપણે ઘરે ક્યાંક બહાર ગયા હોય ને ઘેર આવીએ, મમ્મી મમ્મી કરે કરીએ, મમ્મી પૂછે શું કામ છે, કંઈ નહીં બસ એમ જ, આપણને હાશ વળે કે ના મમ્મી ઘરે છે, બરાબર। એટલે ક્યાંથી આવીએ ત્યારે તરત આપણને મમ્મીનું મોઢું જોવા જોઈએ, સવારે ઉઠીએ ત્યારે મમ્મી ઉઠાડે, મમ્મી ક્યાં છે, મમ્મી ખાવા, મમ્મી ખાવાનું આપે, મમ્મી નવડાવે ધોવડાવે, મમ્મી હેલ્પ કરાવે, હોમવર્કમાં મદદ કરાવે, કોઈક વાર તો દાદા દાદીને પપ્પાને મારથી પણ બચાવે, કોઈક વાર પોતે પણ મારે પણ લાડથી। એટલે માનું સ્થાન તો અમૂલ્ય છે, વાત્સલ્ય મૂર્તિ કહેવાય છે અને વાત્સલ્યની મૂર્તિ કહેવામાં આવે છે માને। એટલે માં વિશે તો આપણે જેટલું કહીએ એટલું ઓછું પડે, બરાબર છે। એટલે અમુક વખતે તો એવું થઈ જાય કે માં એ બીજો ભગવાન છે, અને છે જ, કહેવાય છે ને કે ભગવાન એ બધે પહોંચી શકતો નથી એટલે એને ઘરમાં માં બનાવી છે, બરાબર। જેને માં નથી એને ખબર છે કે માની શું કિંમત છે। એટલે અત્યારે હાલ પણ તમે તમારી માને એકવાર એવું કઠોર વચન કહી દેતા હોય તો એને ના કહેતા, કારણ કે એને તમારી પાછળ ઘણું ગુમાવ્યું છે। કાલ તમે પણ માતા પિતા બનશો ત્યારે તમને ખ્યાલ આવશે કે તમારા માતા પિતા અત્યારે જે સ્થાને છે, ત્યારે તમે જે સ્થાને પહોંચશો ત્યારે તમને ખબર પડશે કે શું તકલીફો વેઠીને તમારા માતા પિતાએ તમને ઉછેર્યા છે। ચલો તો આપણે પહેલાં માં વિશે નિબંધ લખીશું આજે। તો નિબંધમાં પહેલું પ્રસ્તાવના, બરાબર, પ્રસ્તાવના એટલે એની શરૂઆત, નિબંધની શરૂઆત। નિબંધની શરૂઆત ક્યાંથી થાય, તો નિબંધનો વિષય શું છે, મારી મમ્મી। તો સૌથી પ્રથમ તો એમનું નામ આવે, એમને થોડી કહેવાય મારી મમ્મી આમ છે, મારી મમ્મી તેમ છે, પણ મમ્મીનું નામ શું છે, બરાબર, તેવી રીતે। પછી એના પછી એનું નામ એ રીતે, પછી કામ, ઘરના બધા કામ મમ્મી કરે, બરાબર। અત્યારની માતાઓ તો હાઉસવાઈફની સાથે વર્કિંગ વુમન એટલે કે કામકાજમાં પણ કુશળ થઈ ગઈ છે, ઘર પણ સંભાળે અને કામ પણ સંભાળે, સાતથી નવની જોબ બી કરે અને ઘરનું પણ બધું જ સંભાળી લે છે, બરાબર। અત્યારે શોખ બી હોય માને, ઘણાને એવું હોય કે માતા માના શોખ ભૂલાવી દે, એકવાર માં બની ગયા પછી કોઈ શોખ પૂરા થતા નથી, એવું નથી હોતું। જો મનમાં દ્રઢ નિશ્ચય હોય તો ગમે તેટલી ખરાબ પરિસ્થિતિ કે વિકટ પરિસ્થિતિ હોય પણ કોઈ જ તકલીફ વગર માતા આગળ વધી શકે છે, બરાબર। તો ચાલો હવે આગળ વધીએ આપણે, પહેલા નિબંધ વાંચીશું। મેં લખ્યું છે મારી મમ્મીનું નામ અદિતિ બહેન છે, અહીંયા તમારે તમારી મમ્મીનું નામ લખવાનું છે। મારી મમ્મી સવારે વહેલી ઉઠે છે, તે ઘરના બધા કામ જાતે કરે છે, તે સ્વાદિષ્ટ રસોઈ બનાવે છે। મારી મમ્મી મને સવારે વહેલા બહાલથી જગાડે છે, તે મને જલ્દી જલ્દી તૈયાર કરે છે, તે મને શાળાનું ઘરકામ કરવામાં મદદ કરે છે, તે મને શાળાએ લેવા મૂકવા આવે છે। મારી મમ્મી હસમુખી છે, તે બધાને પ્રેમથી બોલાવે છે, તે મારા પપ્પા દાદા દાદી વગેરેની સંભાળ રાખે છે, તે ભજન અને ગીતો મધુર અવાજે ગાય છે, તેને ભરત ગૂંથણનો શોખ છે। મારી મમ્મી ઘરમાં ન હોય ત્યારે મને ગમતું નથી, બહુ ઇઝી નિબંધ છે, તમે જાતે પણ તમારી મમ્મી પર લખવાનો ટ્રાય કરજો, બરાબર છે। ચલો છે
મારી મમ્મીનું નામ ડેશ એટલે તમારી જે પણ તમારી મમ્મીનું નામ જે પણ હોય તમે લખી શકો છો. મારી મમ્મી સવારે વહેલી ઉઠે છે, તે ઘરના બધા કામ જાતે કરે છે, તે સ્વાદિષ્ટ રસોઈ બનાવે છે. મારી મમ્મી મને સવારે બહારથી જગાડે છે, તે મને જલ્દી જલ્દી તૈયાર કરે છે, તે મને શાળાનું ઘરકામ કરવામાં મદદરૂપ થાય છે, મને શાળાએ લેવા મૂકવા આવે છે, તે મને શાળાએ લેવા મૂકવા આવે છે. બરાબર, મારી મમ્મી હસમુખી છે, તે બધાને પ્રેમથી બોલાવે છે, તે મારા પપ્પા દાદા દાદી વગેરેની સંભાળ રાખે છે, તે ભજન અને ગીતો મધુર અવાજે ગાય છે, તેને ભરત ગૂંથણનો શોખ છે. મારી મમ્મી ઘરમાં ન હોય ત્યારે મને ડરતું નથી. બરાબર, ચલો તો અહીંયા આપણો નિબંધ પૂરો થાય છે. હવે આપણે કેટલાક વિરામ ચિહ્નો જોઈશું. હવે સૌથી પહેલા તો વિરામ ચિહ્નોની જરૂર કેમ પડે? બરાબર, જુઓ એક ઉદાહરણ આપીને સમજો.
હંમેશા વિરામ ચિહ્નોનું પોતાનું આગવું સ્થાન રહેલું છે, બરાબર? વિરામ ચિહ્નોના કેટલાક ભાગ છે એ હું તમને અહીંયા પણ બતાવીશ. જો વાક્યના અંતે પૂર્ણ વિરામ છે તેથી અર્થ સ્પષ્ટ જાય કે અમને જે શિષ્યવૃત્તિ મળવાની છે ઓછી તે ઓછી મળવાની છે. જો હવે પહેલા તો ચાર ચિહ્નો હોય, પહેલું પૂર્ણ વિરામ, બીજું અલ્પ વિરામ, ત્રીજું ઉદ્ગાર ચિહ્ન અને ચોથું પ્રશ્ન ચિહ્ન. પહેલું પૂર્ણ વિરામ, બીજું અલ્પ વિરામ, ત્રીજું ઉદ્ગાર ચિહ્ન કહેવી હોય કે કોઈ માહિતી આપવી હોય ત્યારે જો એના ત્રણ ઉદાહરણ લખું. કોઈ હકીકત કહેવી હોય કે માહિતી આપવી હોય ત્યારે વાક્યના અંતે પૂર્ણ વિરામ મુકાય. એની આંખમાં ઝળઝળી આવે, વાક્ય સનાતન સત્ય છે, એની આંખમાં ઝળઝળી આવે, બરાબર? પછી સૌને ગળે ડૂમો ભરાય,
થયા પૂર્ણ વિરામ વાળો નાનો છોકરો ઉભો થયો આ હતા પૂર્ણ વિરામ વાળા વાક્ય બરાબર હવે આપણે પ્રશ્નાર્થ ચિહ્ન સોરી અલ્પ વિરામ વાળા વાક્ય વિશે સમજીએ બે કે તેથી વધુ નામને જ્યારે જુદા પાડવા હોય ત્યારે અલ્પવિરામ મુકાય છે વળી સંબોધન કરતી વખતે પણ અલ્પવિરામ મુકાય છે બરાબર બે કે તેથી વધુ શબ્દોને અલગ પાડવા માટે અલ્પવિરામ વપરાય છે અથવા તો સંબોધન કરતી વખતે પણ અલ્પવિરામ મુકાય છે સંબોધન કરતી વખતે પણ અલ્પવિરામનો ઉપયોગ થાય છે અલ્પવિરામનું ઉદાહરણ લખું તો પહેલું વાક્ય છે અમે બજારમાંથી ચા ખાંડ અને મમરા ખરીદ્યા તો જો નામ છે ને ચા ખાંડ અને મમરા તો ચા અને ખાંડ બે નામ છે તો એની વચ્ચે અલ્પવિરામ આવ્યું પછી ગુરુજી પ્રણામ તો આ કહેવાય સંબોધન બરાબર તો સંબોધન પછી પણ હંમેશા અલ્પવિરામ લાગે તમે પત્ર લખતા હોય ત્યારે પણ સંબોધન પછી અલ્પવિરામ લાગે હવે ઉદ્ગાર ચિહ્ન વિશે લખીશું આપણે ચિહ્ન વાક્યમાં આશ્ચર્ય ક્રોધ ધિક્કાર પ્રશંસા દુઃખ જેવા ભાવ દર્શાવવા હોય ત્યારે ઉદ્ગાર ચિહ્ન મુકાય છે આ ઉદ્ગાર ચિહ્ન વાક્યના ઉદ્ગાર વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન આવે છે બરાબર એટલે હવે કોઈ ભાવ દર્શાવતા હોઈએ ત્યારે જેમ કે પ્રશંસા છે આશ્ચર્ય છે ગુસ્સો છે કોઈ ભાવ દર્શાવતી વખતે વાક્યમાં પાછળ ઉદ્ગાર વાક્ય આવે
ક્રોધ ધિક્કાર પ્રસન્ન પ્રશંસા દુઃખ જેવા ભાવ દર્શાવવાના હોય ત્યારે ઉદ્ગાર ચિહ્ન વાપરવામાં આવે છે. બરાબર, હવે એના ઉદાહરણ લખો તો કોઈને પૂછવું હોય પ્રશ્ન તો સીધો એવું જ પૂછી શકાય. બરાબર, એટલે આ થઈ ગયા ચાર આપણા વિરામ ચિહ્નો. બરાબર, પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, ઉદ્ગાર ચિહ્ન અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ તમારો હોમવર્ક છે કે તમારે ઘરે તમારી વ્યાકરણની અલગ નોટમાં તમે લખી શકો છો અથવા તો નિબંધની નોટમાં પણ લખી શકો છો. બરાબર છે,